પાગો ના હું ફોન મૂકું એટલે એમ કે ફોન મૂકું, કારણ કે એસટી ની એક મિનિટ પહેલા, એસટીડી એક મિનિટ ફેઝાન, પેલા પંક્તિ વાત, એટલે જે લોકો ગયા લેક્ચર માં હાજર નહોતા ને એ લોકોને સમજાય છે, આપણે સામે રિવિઝન કરી નાખે. હા જો તો પપ્પા હવે હું ફોન મૂકું તમને, તમને એ મોજ જરી આવે એ થયું, મને એસટીડી ની ડાળખી થી ટહુકું એટલે એમ હા કહીશ કે પપ્પા હું ફોન મૂકું તમને જરા મોજ આવે એટલે મેં તમને ફોન કર્યો હતો એસટીડી ની ડાળખી થી હા તમારી ચાલો, જરા વાત કરવા. હા ચાલો. આ પંક્તિ હજી એમ કહીશ કે હોસ્ટેલ હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે, હા જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તો તે એ તો હા ઉગડે છે, રંગ ભર્યું મહેકે છે, અને ડાળખીમાં કરે ઝૂલ ઝૂલાઝૂલ, અને ફાગણના હા લીલા કુંજરા કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. હા એમ કહેશ કે હોસ્ટેલ તો ફાવે પણ જેમ આટામાં સચવાતું, જેમ કે જેમ આટામાં સચવાય ને ફૂલ હા કોઈ ઉગલે તો ખરી પણ આમ છે ને રંગ ભર્યું, રંગ ભર્યું એટલે કે ઓલી મહેક એટલે કે એની સુગંધ આવે ને, હા એવું કહીશ કે રંગ ભર્યું તે રહે પણ છે ને ડાળખીમાં છે ને ઝૂલિયા ઝૂલ કરીએ, અને ફાગણના લીલા કુંજાર એમ કહીશ કે ફાગણ મહિનામાં લીલા ઢાળ હોય ને લીલા ઢાળવા થઈ જાય ને કોઈ ઢળવાનું પાણી એમ થાય નહીં સૂકું, એટલે કોઈ બી ઢળવાનું પાણી એમ સૂકું ન થઈ જાય, એનું જે ઓલું આવે ને મહિનો એની ઋતુ આવે ને પછી તે સૂકું થાય. ચાલો, જો અહીંયા આગળ છે ને કાગળ ના લીલા કુંજાર છે ને એમાં હજી છે ને કન્ફ્યુઝન છે. ચાલો કોણ કેસે, હજી કોણ સમજાવશે પંક્તિ? હાદી, હાદી છે કે નથી હાજર? ફૈઝાન જો તો હા રિયો નું છે તો હરી જવાબ નથી આપતો હોય ઓકે, વાંધો નહીં, સારું. કોણ એની પાછળ તો એક્સપ્લેન કર. હાદી આયો હા તું હાદી મમ્મી ક્યાં હતો તું? માઈક ઓન મને કરવાનું નથી કીધું, તને આવતું. એક્સપ્લેન કરવાની કીધી, બે વખતે સમજાવી હતી, હાથમી તું સમજાવી. આમાં શું કહેવા માંગે છે આ પંક્તિમાં? વિંધાણી પૈસાને બરાબર જ સમજાવી છે તો હું પૂછું છું, કરીશ એક્સપ્લેન? નહીં ઓકે સારું, ચાલો ભૂલાઈ ગઈ છે ઓકે વાંધો નહીં, ચાલો આપણે રિવિઝન કરી નાખીએ. જો અહીંયા આગળ એમ કે છે કે દીકરી છે, એને છે એના બાપા પૂછે કે છે કે હોસ્ટેલ તો ફાવે છે ને તને? એટલે દીકરી શું આન્સર આપે છે કે કાંટામાં જેવી રીતે છે ફૂલ સચવાય છે, એવી જ રીતે છે હું પણ અહીંયા આગળ, એટલે કે ઘણી બધી અગવડતાઓ છે તો પણ જે હું અહીંયા આગળ છે જે મારું લક્ષ્ય છે એ પૂરું કરવા માટે છે એ કામ કરું છું. ડાળખીમાં કરે ઝુલાઝુલ, અહીંયા આગળ એનો અર્થ એમ થાય છે કે ડાળખીમાં કરે ઝુલાઝુલ એટલે કે બધા જેટલા હોસ્ટેલમાં રહેતા હોય એની સાથે કઈ રીતે વર્તન કરે છે? તો કે બધા સાથે હળી મળી અને વર્તન કરે છે. ફાગણના લીલા કુંજાર, ફાગણના લીલા કુંજાર એટલે કે જેવી રીતે છે ફાગણ મહિનો હોય ને એ ફાગણ મહિનામાં છે જેવી રીતે ઝાડવાના પાન છે એ સૂકા થતા નથી, એવી જ રીતે અહીંયા આગળ છે દીકરી એમ કે છે કે એટલી બધી અગવડતા છે ને તો પણ એમ કે છે કે હું અહીંયા આગળ ખુશ જ છું, મારી ચિંતા કરવાની જરૂર નથી. ચાલો ફૈઝાન, ચાલો સમજાવ. એમ કે મમ્મી બા જલસામાં બાજુમાં ઉભી છે, ના ના તો વાસણ છો માંજતી, એ જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આજતી, અને સાચો જો ભોળી છે ચિંતાનું ભૂલકણી પાડજો ના વાકું કે ચૂકું. એમ કે મમ્મી ને બા જલસામાં છે એટલે કે મજામાં છે, પછી એમ કે બાજુમાં ઉભા છે એટલે એને પૂછે છે કે ના ના તો કે એમ કે છે કે વાસણ માંજે છે એમ,
પછી એમ કે છે કે કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદરમાં, એટલે એમ કહીશ કે રાત પડે હોઉં ને ત્યારે નિંદરમાં સપનું આવે એમ. એટલે એની છોકરી મોટી થઈને સારી બને, ડોક્ટર ડોક્ટર કે ગમે જે સપના એના મમ્મી પપ્પા એ જે જોયા હોય ને એ સપના છે, એ રાત પડે ને તો પણ છે ભૂલતી નથી. ચાલો પછી બે લાઈન. અરે એમ કે પછી એમ કહીશ કે સાચવજો ભોળી છે, એટલે એમ કહીશ કે જો સાચવજો એ ભોળી છે અને ચિંતાળુ ને ભૂલકણી પાળજો ના હંમેશ આનંદ. એટલે જે ચિંતાળુ એટલે તો ખબર, ભૂલકણી એટલે પછી પાળજો ના વાકો ને ચૂકવો, એટલે હું પાળજો વાકો ને શું સમજાવું. હા કે સાચવજો ભોળી છે ચિંતાળુ ભૂલકણી પાડજો ને વાંકું કે ચૂકું, એટલે કે એને સાચવજો થોડીક ભોળી છે અને ગમે વાત નાની મોટી વાત માં ચિંતા પણ કરવા મળે, ચિંતાની ચિંતાળુ પણ છે અને કઈક કામ હોય તો એ ઘણી વખત ભૂલી પણ જાય છે, એટલે એ ભૂલકણી છે. જે ભૂલી જાય તો તમે એને કીજાતા નહીં કે ગમે વાત માંથી વાત માં કઈ ન દેતા, તમે એને ખાલી સરખી રીતે સાચવજો. ઓકે બરોબર છે. વાકુ કે ચૂકુ નો અર્થ એમ છે, વાકુ કે ચૂકુ નો અર્થ એમ છે આગળ કે છે ને, ઈ ઘણી વખત છે ને ભૂલકણી છે ને આમ ચિંતામાં ચિંતામાં અને ભૂલકણી છે એટલા માટે કોઈ વખત કામ પપ્પાએ સોંપ્યું હોય કે ઘરનું કઈ કામ હોય ભૂલી ગયું હોય ને તો તમે છે એના ઉપર કોઈ દિવસે ગુસ્સો કરતા નહીં એમ કહેવા માંગે છે. ચલો છેલ્લી લાઈન વાંચો. એક છે શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા, સમુ તો કે તો ફ્રીજ, કેવા છો જીદી ને હપ્તા ને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે કીજ, ઝાઝી તે વાતુનું ગાડા ભરાય, કહું હાઈ કુમા એટલે કે ટૂંકું, તો પપ્પા હવે કોણ મૂકું. ચાલો આમાં શું કહેવા માંગે છે, આ પંક્તિમાં કોઈ કહેશે? હું કમીશ. હા કે હા મેં એમ કહીશ કે શું તમે સ્કૂટર લીધું? શું કેવું લીધું? નવું સ્કૂટર ઉતાવળા વળી આખું ઘર ઠલવશે ખીજ, એમ કે આખું ઘર છે ને ઓલું ખીજ મતલબ ઓલું આપડે ગુસ્સો. હા ગુસ્સો આખું ઘર છે ને ગુસ્સો ઠલવશે એમ. પૂરત કરી દીધું વાંધો નઈ તો પણ કે આખું પેલેથી. હા તો સમજો વાંધો નઈ. શું લીધું? સ્કૂટર ને ભારે ઉતાવળા. એ છોકરી એના પપ્પાને પૂછે છે શું લીધું? સ્કૂટર લીધું ને છોકરી કહે છે તો પપ્પા પછી છોકરી પાછી કહે કે ભારે ઉતાવળા, સમુ તો કે તો ફ્રીજ, કેવા છો જીદી, તમે ફ્રીજ લીધું કેવા છો તમે જીદી એમ, ને હપ્તા ને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે કીજ, હપ્તા ને વ્યાજ એટલો વ્યાજ ભરી ભરી ને વળી આખું ઘર ઠલવશે, જાજી તે વાતુના ગાડા ભરાય. ચાલો એનો અર્થ શું થશે? જાજી તે વાતુના ગાડા ભરાય એ બહુ વાત. આ તમારા એમસીક્યુ માં કઈ ચાહે નહીં. ઓકે ચાલો એટલે ગાડા જ ભરાય. એક હાલો હવે હું સમજાવું છું. જો હવે છે ને દીકરી છે, પેલા તો એના મમ્મી ની વાત કરી
પછી પપ્પા એને પૂછવું હતું કે હોસ્ટેલ માં કેવી રીતે ચાલે છે, તો હોસ્ટેલ ની વાત કરી, મમ્મી ની પૂછું, પછી હવે એની ઘર છે ને, એની ઘર ની ચિંતા હોય છે, હવે એને છે એ વાત મળે છે, એને પપ્પા ને પૂછે છે કે તમે શું લીધું, સ્કૂટર ને, બરોબર, એમ કે છે કે તમે સ્કૂટર લીધું, ભારે ઉતાવળા, સમુ તો કહેતો તો ફ્રીજ, બરોબર, ઘરમાં છે ને ચર્ચા શેની થતી હતી, ફ્રીજ લેવાની ચર્ચા થતી હતી, પણ પપ્પા એ શું કર્યું કે જીદમાં ને જીદમાં એમણે શું લઈ લીધું, પોતાના માટે સ્કૂટર લઈ લીધું, બરોબર. આ સમુ છે ને એ કોણ છે, એનો ભાઈ, છોકરી છે એનો ભાઈ, બરોબર. એટલે એમ કે છે કે સમુ તો એમ કેતો હતો કે ઘરમાં છે ફ્રીજ લેવાની વાત થતી હતી, અને પપ્પા એ શું કહ્યું, જીદી થઈ અને સ્કૂટર લઈ લીધું, ને હપ્તા ને વ્યાજ, અને એ કઈ રીતે લીધું ખબર છે, સ્કૂટર હપ્તા થી અથવા તો વ્યાજ થી, ચલો હપ્તા થી કે વ્યાજ થી છે કઈ વસ્તુ લઈએ તો આખું ઘર છે એ ઠાલવશે ખીચ, એટલે કે એનું આખું ઘર છે ને એના ઉપર ગુસ્સો કર્યો. શું કામ ગુસ્સો કર્યો એના પપ્પા ઉપર, ચલો એને એક તો જો ઘરમાં છે એ ફ્રીજ લેવાની વાત થતી હતી અને એના પપ્પા એ છે જીદ કરી અને સ્કૂટર લઈ લીધું, બરોબર, એક તો ઈ વાતનો ગુસ્સો હતો અને બીજું સ્કૂટર લીધું પણ કઈ રીતે, તો કે હપ્તા કરી અને વ્યાજ કરી, બરોબર, ઈ પ્રમાણે છે એના પપ્પા એ છે એ સ્કૂટર લીધું. તો એમાં શું થાય કે હપ્તા અથવા તો વ્યાજ થી આપણે કઈ પણ છે વસ્તુ ખરીદી તો એમાં આપણે એક્સ્ટ્રા છે પૈસા જાય, એટલે એ એમ કે છે કે આખું ઘર છે એને શું કર્યો, તમારી પર શું કરશે, ગુસ્સો કરશે, બરોબર, આખું ઘર છે એના ઉપર, એના પપ્પા પર ગુસ્સે થયું હતું. જાજી તે વાતુના ગાડા ભરાય, હવે આ તમારે છે એમસીક્યુ માં પૂછાય છે કે જાજી તે વાતુના ગાડા ભરાય દ્વારા શું કહેવા માંગે છે, બરોબર, એટલે એનો અર્થ એમ થાય કે વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં બધું સમજાવવા માંગે છે, એનો અર્થ એમ થશે. ગાડા ભરાય ને એવું નહીં, વાતો ઘણી બધી હોય કે વાતો પૂરી જ ન થાય, બરોબર, પણ શું કરે છે કે વાતો ખૂબ કરવી હોય પણ ટૂંકમાં જ તે બધું સમજાવવા માંગે છે. એટલે એમ કે છે કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું, હાઈકુમાં એટલે એમ કે છે કે હવે હું ટૂંકમાં કહું છું કે પપ્પા હવે હું ફોન મૂકું, એમ કરી અને અહીંયા આગળ છે એ કાવ્ય છે એ પૂર્ણ થાય છે, બરોબર. અંતે છે એના પપ્પા પાસે પરવાનગી માંગે છે કે આપણી વાતો તો છે એ પૂરી જ નહીં થાય, બરોબર, ટૂંકમાં હું તમને એમ કહું છું કે હવે પપ્પા હવે હું ફોન મૂકું છું, બરોબર, અને અહીંયા આગળ છે એ કાવ્યનો પૂર્ણ વિરામ થાય છે. ચાલો સમજાઈ ગયું, આમાં કઈને કોઈને ક્વેરી નહી? ચાલો હવે જો તમે ઓકે, અહીંયા આગળથી એમસીક્યુ છે એક આવડવા નીકળશે કે જાજી તે વાતુના ગાડા ભરાય, તેનો અર્થ શું થાય, તો શું થશે, વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં બધું સમજાવવા માંગે છે, એનો અર્થ એ થાય. બીજું એમસીક્યુ છે એનો અર્થ, બીજી ખાલી જગ્યા તમને એમ પૂછાય કે જાજી તે ખાલી જગ્યાના ગાડા ભરાય, બરોબર, તે ખાલી જગ્યામાં શું આવશે, વાતું, બરોબર. ચલો સમજાઈ ગયું, આમાં કોઈને કઈક પરી નહી? ઓકે ચાલો ચાલો ચાલો, તો હવે છે આપણે તમારી બુક છે ને એ લઈને બેસજો, આપણે 17 અને 18 માંનું છે એના એમસીક્યુ ખાલી જગ્યા ને એવું બધું કરી નાખીએ. પેલા 17મો પાઠ છે ને, 17મો કાવ્ય મારા સપનામાં આવ્યા હરી, એનો હેડિંગ મારો. ચાલો બધા ભેગા લખવાના, નહી પેલા 17માંનું પછી 18માંનું. 17મો કાવ્ય છે ને, 17માંના આપણે એમસીક્યુ ખાલી જગ્યા એક વાક્યના એમ પાર્ટ વાઇઝ જ લખશું.
ચલો પહેલા એમસીક્યુ શું છે? મેકડ મિની આ સ્લાઇડ બતાવી છે ને બરાબર જુઓ તો બોયસ. ના ના નાની થઈ ગઈ એમ નહી પણ બતાય છે ઝાંખી થઈ ગઈ એમ નથી પૂછતી હું. ઝાંખી નહીં બતાય તો છે પણ નાની. ધાર્મિક સર આ સ્લાઇડ જુઓ તો હવે જુઓ તો. હા હવે થઈ ગઈ હવે ઓકે છે. ઓકે સારું ચાલો ઓકે ચાલો હવે હેડિંગ મારો સૌથી પહેલા કાવ્ય 17 મારા સપનામાં આવ્યા હરી. હેડિંગ મારો યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ઓગણીસ માં આપડે છે જ ને 17-18 બે જ છે પાઠ. તો 17 અને 18 નું 19 એક્સ્ટ્રા છે. હા 17 નું તો લખો આપણે 17 નું ભી બાકી છે કરવાનું. ચલો ફૈઝાન પહેલો એમસીક્યુ વાત તો બેટા. હા મેં મિત્રનામાંથી કયું વાક્ય કાવ્ય ના એકનાને લાગુ પડતું નથી? ભગવાનને આંસુ લૂછી આપ્યા કે હરિએ બોલા લીધા હતા? હા ચાલો શું આવશે આન્સર આનો? ભગવાનને આંસુ લૂછી આપ્યા. ચલો ઈ આન્સર આવશે. ના ના મેમ બી આવશે. હરિએ અંબોલા લીધા હતા. અબોલા અબોલા લીધા હતા. ચલો અલ્ફાઝ ઈ શું કામ આવશે? હલો કે તો ઈ શું કામ આવશે? અલ્ફાઝ એમ કે છે કે બી આવશે અને વિંધાણી ફેશન એમ કે છે કે એ આવશે આન્સર. ચલો સાચો આન્સર કયો છે? એ આવે તો એ શું કામ આવશે અને બી આવે તો બી શું કામ આવશે? હવે આસિમ શું આવશે? એ આવશે કહું એ ભૂલ લેવા એ આવશે એ એ. હા હા શું કામ? હાલો કયો નમિષ બી આવશે. અરે આ બોલા લીધા હતા. મિસ બી આવશે. શું કામ? ચાલો બી આવે. તમારી સ્ક્રીન વહી ગઈ મુસેબ સ્ક્રીન કેમ પ્રેઝન્ટ કરી તે લેફ્ટ થઈ ગયો. કેટલી વાર કીધેલું સ્ક્રીન પ્રેઝન્ટ હજી કેવું પડે? હા આવી ગઈ. એક જ મિનિટ આવી ગઈ. આવી ગઈ આવી ગઈ ઓકે. હા ચાલો જો હવે અહીંયા આગળ છે એ તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી. લાગુ નથી પડતું ઈ લખવાનું છે એટલે કે પહેલું છે ને ભગવાનને આંસુ લૂછી આપ્યા ઈ લાગુ પડે છે. શું કામ? કારણ કે આપણે કાવ્ય સમજ્યા એમાં જે એના સપનામાં આવે છે હરિ અને ઈ સામે જયારે ઉભા રહે છે શ્રી કૃષ્ણ ભગવાનને જોવે છે ત્યારે છે ગોપી છે એના આંખમાંથી છે એ આંસુ નીકળવા માંડે છે અને ભગવાન છે એ આંસુ લૂછી આપે છે. એટલે આ વાક્ય છે આ વિધાન છે એ લાગુ પડે છે. હરિએ અબોલા લીધા. હરિએ અબોલા લીધા એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એની સાથે બોલતા નથી ગોપી સાથે તો એવું કઈ તો આવતું નથી. એટલે આન્સર શું આવશે? ઓપ્શન ડી હરિએ અબોલા લીધા. બરોબર લખો એનો આન્સર. ઓપ્શન બી હરિએ અબોલા લીધા હતા. ચલો બીજો ક્વેશ્ચન.
હાસિમ વાચ. મારા મનની દ્વારિકા ના સુબા એટલે દ્વારિકા નગરી ના રાજા શ્રી કૃષ્ણ મનની વાત બીજાના મનમાં ઉભા થતા તરંગો એ આવશે. ચલો ચલો કોણ એ કે છે ને દ્વારિકા નગરી ના રાજા શ્રી કૃષ્ણ ના મન ની વાત આ બે માં એક કઈ નહી આવે આન્સર, કારણ કે મેં એ ઓપ્શન નાખ્યો જ નથી. આમાં આવશે ઓપ્શન તમારે ઈ કે કાવ્ય નાયિકાના મન સ્થિતિનું આલેખન. તમને ગમે એ ઓપ્શન આપે તમને યાદ જ ન આવે કે મીસ આમાંથી આ બે માંથી એક કઈ આન્સર આવે જ નહીં. ક્યાં દ્વારિકા ના રાજા શ્રી કૃષ્ણ ની મન એની મન ની વાત સાંભળો હું કહું છું. રાજા શ્રી કૃષ્ણ છે ને એના મન ની વાત કરવામાં આવી નથી, બરોબર? એટલે યુડો એ ઓપ્શન તો આવે જ ને. બીજાના મનમાં ઉભા થતા તરંગો એટલે એવું કઈ પણ છે બીજાના કોઈના મન ની છે વાત કરવામાં આવી નથી. અહીંયા આગળ આન્સર એનો આવશે, લખો કાવ્ય નાયિકાના મન સ્થિતિનું કાવ્ય નાયિકાના મન સ્થિતિનું આપણે ભણ્યા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે મી સાબી માંથી એક કઈ આવે જ નહીં, એટલા કોન્ફિડન્ટ હોવા જોઈએ તમે. કના મન સ્થિતિ, મન સ્થિતિ એટલે કે એના મનનું, મન સ્થિતિનું આલેખન. આ આન્સર આવશે બીજામાં. લખાઈ ગયો. ચલો બોય સ્પીડ રાખજો તમે લોકો. ચલો ત્રીજો એમસીક્યુ, ત્રીજો એમસીક્યુ વાંચો એક જણ. ફેઝન વાંચાલતું. મનની દ્વારિકા ના સુબા એક રોત કે બીજો સમર્પણ ભાવ. એક સાથે બધા માઇક ઓન કરી લો બોલવા માંડ્યો. અલ્ફાઝ મેં ફેઝન ને કીધું હતું. ચલો હાસમી કયો આન્સર આપ્યો? ક્રોધ, ગુસ્સો. ચલો આન્સર કયો આપ્યો હાસમી તે બે માંથી? ક્રોધ. ક્રોધ. વિંધાણી ફેઝન કયો આન્સર આવશે? સમર્પણ નો ભાવ આવે. મનની દ્વારિકા ના સુબા વાક્યમાં કાવ્ય નાયિકા નો ભાવ. હવે કયો ભાવ છે એ અહીં આગળ છે દર્શાવવામાં આવ્યો છે આ કાવ્યમાં. તો બે તમને આપ્યા છે ઓપ્શન, એક તો ક્રોધ, બરોબર? એવું કઈ આ કાવ્યમાં આવતું જ નથી કે છે કાવ્ય નાયિકા છે એ ક્રોધ કરે છે ને એવું. બીજો ઓપ્શન છે સમર્પણ ભાવ. સમર્પણ ભાવ એટલે શું? તો કે એને આખું જીવન છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે એને સમર્પિત કરી દીધું, બરોબર? એટલે સમર્પણ ભાવ. એટલે આવશે આનો સાચો આન્સર છે સમર્પણ ભાવ. ચાલો ચોથો વાચાલ. ભોગવવા માટે કહી દે તું. શ્રી કૃષ્ણ ને પામવા માટે. હા
જો બે ઓપ્શન છે, કાવ્ય નાયિકા શા માટે બાવરી બની હતી? ઓપ્શન એ છે સંસારને ભોગવવા, એટલે કે જીવન છે સારી રીતે વ્યતીત કરવા માટે, કે ઓપ્શન બી શ્રી કૃષ્ણને પામવા માટે, કે શ્રી કૃષ્ણ સાથે આખું જીવન છે એની પાછળ છે સમર્પિત કરવા માટે. એટલે એનો આન્સર છે ઓપ્શન બી શ્રી કૃષ્ણને પામવા માટે. ચલો અહીંયા આગળ છે, આ 17મું કાવ્ય છે, એમાં 4 છે એ એમસીક્યુ છે. ચલો જયારે 4 છે એ લખાઈ ગયા છે. હવે એની પછીનું હાડિંગ મારો, યોગ્ય જોડકા પસંદ કરો. ચલો પહેલું, પહેલાની સામે આન્સર શું આવશે? એટલે પહેલું છે ને, પહેલાની સામે આવશે ચોથું, જાગ્રત અવસ્થાનું પણ મિલન, એટલે ઓપ્શન સી. બરોબર, પહેલાની સામે આવશે ઓપ્શન સી, એકની સામે ઓપ્શન સી, જાગ્રત અવસ્થાનું પણ મિલન. બીજો છે હરિ બોલ્યા. ચલો શ્રી કૃષ્ણ ભગવાન શું બોલે છે? જ્યારે છે ગોપી છે ને, એ ઓલું કંસાર બનાવવાનો હોય છે, અને કંસાર બનાવવામાં છે એ શું કરી નાખે છે, એનો સંસાર છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે એની પાછળ છે સમર્પિત કરી દે છે, ત્યારે કયો શબ્દ છે શ્રી કૃષ્ણના મોઢામાંથી નીકળી પડે છે? ચલો શું આવશે? હા, બીજાની સામે આવશે ઓપ્શન, હા ઓપ્શન ડી, અરે બહાવરી. એમ કહી અને શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તે શું કરી નાખ્યું, તારે તો નિષ્ઠાન બનાવવાનું હતું, એની બદલે તો તે આખું જીવન છે મારી પાછળ છે શું કરી નાખ્યું, સમર્પિત કરી નાખ્યું. ચલો ત્રીજું છે રમેશ પારેખ, આ કાવ્ય છે એના કવિ. ચલો એની સામે શું આવશે? પહેલું આવશે કે બીજું આવશે, એટલે કે એ આવશે કે બી આવશે? હા, રમેશ પારેખ છે એની સામે આવશે ઓપ્શન એ, રણજીત રામ સુવર્ણ ચંદ્રક થી સન્માનિત. ચલો ચોથું છે, એમાં ઓરી દીધો મે સંસાર, એમાં શું આવશે? છેલ્લું કયું વધ્યું છે? ગોપીનો એકાત, એકાત ભાવ. હા, ચોથામાં આવશે ઓપ્શન બી, ગોપી નો એકાત્મ ભાવ. ચલો લખાઈ ગયા આવડા? ચલો હજી છે આ પાઠમાં હજી એક જોડકું છે, બરોબર, એ લખાવું છું. સ્લાઇડ માં નથી એટલે સાઈડ માં હું લખતી જઈશ. પેલા આ લખાઈ ગયા બધાને? હા લખી નાખો, જેને લખાઈ ગયા છે એ લોકો બીજું કરીને લખો, એ ને બી છે એ પાઠ પાડો, કારણ કે આમાં છે ને બે જોડકા આવે છે. એટલે મેં સવાલ ને ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે ને? હા, આખું જોડકું જ ફરી જશે. મેની વિડિયો મોકલજો. નહીં એટલે જ લખાવું છું. બોલો હવે તમે, ઓપ્શન લખાવી દેજો આરો. હા ચલો હવે લખાઈ ગયું, બહુ વાર કર્યો લખતા, સ્પીડ રાખો થોડી. ચલો હવે એ પાર્ટ છે ને, એ પાર્ટ માં લખો એક કરીને બહાવરી. સ્લાઇડ ઉપર હું લખતી જાઉં છું, એક કરીને બહાવરી. બીજું લખો
આંધણ આંધણ. ત્રીજું છે કંસાર. ચોથું છે મરકત મરકત. બરોબર, બે વખત આવશે, હું એક જ વખત લખું છું, તમે બે વખત લખજો. અને પાંચમું આવશે સુબા. ચાલો, આ એ પાર્ટ નું થઈ ગયું. હવે બી પાર્ટ માં મિષ્ઠાન. જવાબ લખાવો છો ને મિસ? નહીં, આડા વાળા લખાવું છું. મંદ મંદ હાસ્ય. ડાયરેક્ટ સામે જવાબ નથી આવડા, હું પૂછીશ અને પછી આન્સર લખવાના છે. સીમા આવશે પ્રાંત નો વડો. ચલો, ડી આવશે રસોઈ માટે ગરમ પાણી. રસોઈ માટેનું ગરમ પાણી મારે સમાતું નથી એટલે અહીંયા ઉપર છે ઈ લાસ્ટ લખું છું. ઈ બેબા કળી. બેબા કળી. ચલો, હવે પહેલું છે બહાવરી. લખ્યું છે શું? ડી શું લખ્યું છે? ડી છે એમાં આવશે રસોઈ માટેનું ગરમ પાણી. ફરીથી બોલું છું, જો એ છે ને એમાં લખેલું છે બહાવરી, આંધણ, કંસાર, મરકત મરકત અને સુબા. બી પાર્ટ છે એમાં આવશે મિષ્ઠાન, મંદ મંદ હાસ્ય, પ્રાંત નો વડો, રસોઈ માટેનું ગરમ પાણી અને બેબા કળી. ચાલો, હવે પહેલું છે બહાવરી. બહાવરી છે એની સામે કયો ઓપ્શન આવશે? કયો આવશે બહાવરીની સામે? કોણ કહેશે? ફેઝાન અથવા અલ્ફાઝ, આન્સર આપો, શું આવશે? માઇક ફટાફટ ઓન કરો બોયસ. જો બહાવરી શબ્દ છે એની સામે આવશે, ઓપ્શન આપેલો હતો ઈ, તમને બેબા કળી. ચાલો, એની પછી છે આંધણ એટલે કે રસોઈ માટેનું ગરમ પાણી. હા, વેરી ગુડ, આંધણ એટલે રસોઈ માટેનું ગરમ પાણી. કંસાર તો મેમ પ્રાંત નો વડો. હા, રસોઈ માટેનું ગરમ પાણી. કંસાર એટલે શું કીધું તે? એક મિનિટ પેશન. નહીં, કંસાર એટલે પ્રાંત નો વડો ન થાય. મેમ મિષ્ઠાન. મિષ્ઠાન. હા, કંસાર એટલે ઓલી મિષ્ઠાન એટલે મીઠાઈ. બરોબર, ઓલી મીઠાઈ જે લાપસી બનાવવાની હોય ને એ કંસાર કહેવાય. ચલો, મરકત મરકત એટલે શું? તો મંદ મંદ હાસ્ય. મંદ મંદ હાસ્ય. અને સુબા એટલે પ્રાંતનો વડો. મરકત મરકત એટલે મંદ મંદ હાસ્ય. ઓકે, વેરી ગુડ ફૈઝાન, સાચા બોલ્યા છે બધા. અને સુબા એટલે પ્રાંતનો વડો. ઓકે, સરસ, ચાલો, વેરી ગુડ. ચાલો, લખાઈ ગયું. હલો, એની પછીનું હેડિંગ મારો. ખરા ખોટા જણાવો. ખરા ખોટા જણાવો. પહેલું છે
ગોપીએ આંધણમાં કંસાર ઓર્યો. હાલો આ વિધાન સાચું છે કે ખોટું છે? હાલો કોણ કે છે? સાચું છે મિસ. સાચું છે. ખોટું છે મિસ. હા કેમ ખોટું છે? આવડતા હોય તો તમે આન્સર આપો. જો આ છે ને આ વિધાન છે ખોટું છે. અહીંયા આગળ કંસાર છે ને, આંધણમાં કંસાર નતો નાખ્યો પણ શું નાખી દીધું? સંસાર. એટલે આ વિધાન છે એ ખોટું છે. ચાલો બીજું છે. હરી ગોપીને બહાવરી કહે છે. આ વિધાન શું આવશે? સાચું કે ખોટું? સાચું. હરી ગોપીને સાચું. સાચું આવે. હા સાચું. હા હા સાચું આવે. વેરી ગુડ. શું કામ એવું કીધું? બહાવરી શું કામ કીધું? હાલો બહાવરી શું કામ કીધું એને? શ્રી કૃષ્ણ ભગવાને એ હે એટલા માટે બાવરી કે છે કારણ કે એને છે ને આંધણ મૂક્યું તું શું કરવા માટે? કંસાર કરવા માટે મૂક્યું તું. ને એને શું કર્યું કે આનું આખું એનું પોતાનું જીવન છે ને શ્રી કૃષ્ણ ભગવાન છે ને સમર્પિત કરી દીધું. એટલા માટે છે એમ કે છે કે તે આ શું કરી નાખ્યું? બરોબર. તે પાણી મૂક્યું તું મીઠાઈ બનાવવા માટે, મિષ્ટાન કરવા માટે, અને તે તો આખું જીવન છે મારા નામે સમર્પિત કરી દીધું. એટલે આ શબ્દ બોલે છે કે અરે બાવરી તે આ શું કર્યું. ચલો ત્રીજું વિધાન છે. હરી ગોપી સામે મરકાતા ઉભા રહ્યા. હાલો આ વિધાન શું આવશે? સાચું કે ખોટું? ખોટું. સાચું. અમુક ખોટું કે છે, અમુક સાચું કે છે. મરકાતા એટલે શું થશે? મરકતા મરકતા એટલે મરકત મરકત. દદ હાસ્ય. મંદ મંદ હાસ્ય. મંદ મંદ નો અર્થ થાય ધીમું ધીમું હાસ્ય. બરોબર. એટલે આ વિધાન છે એ સાચું હશે. જયારે છે હરિ છે એ ગોપી સામે ઉભા રહે છે ત્યારે કેવી રીતે હસે છે? બહુ જોશથી હસતા નથી પણ ધીમે ધીમે છે એ હસે છે. આ વિધાન આવશે સાચું. ગોપીના સપનામાં ભાવિ પતિ આવ્યો. ચલો આ વિધાન શું આવશે? સાચું કે ખોટું? ખોટું. શું આવશે? હા કોણ આવે છે સપનામાં? હરી. હરી શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન આવે છે એટલે આ વિધાન છે એ ખોટું છે. ચલો પાંચમું વાક્ય. હરિએ ગોપીને બોલાવી અને ઝુલાવી. આ વિધાન શું આવશે? શ્રી કૃષ્ણ ભગવાન છે એને બોલાવે છે ઝુલાવે છે. ખોટું આવે આ વિધાન? સાચું આવે કારણ કે પહેલી જ તે ઓલું છે આ પંક્તિમાં છે એ આવે છે કે હરી છે એને બોલાવે છે ઝુલાવે છે વાલ કરે છે એટલે આ વિધાન છે એ સાચું છે. ચલો લખાઈ ગયું. ચલો ખાલી જગ્યા કાવ્યની કરી નાખશું આપણે થોડીક વાર. બોયઝ પાંચ ખાલી જગ્યા છે પૂરી કરી નાખશું. હા કે ના? ઓકે ચલો ચલો પેલી ખાલી જગ્યા છે. પેલી ખાલી જગ્યામાં શું આવશે? ગોપીના સપનામાં ખાલી જગ્યા આવ્યા. તમને કૌંસ આપેલા છે. પરીક્ષામાં કૌંસ નહીં હોય પણ અત્યારે આપ્યા છે. શું આવશે? ઓકે પેલી ખાલી જગ્યા છે એમાં આવશે ગોપીના સપનામાં ખાલી જગ્યા આવ્યા તો એમાં લખો હરી. ચલો ગોપીને ખાલી જગ્યાએ બોલાવી ઝુલાવી અને વહાલ કરી. અહીંયા આગળ છે હરી લખ્યું છે અને પતિ લખ્યું છે. ચાલો શું આવશે? ઓકે હરી.
બીજી ખાલી જગ્યા છે એમાં પણ હરી જ આવશે, હરી એટલે શ્રી કૃષ્ણ ભગવાન. ચલો, હરી ગોપીના ખાલી જગ્યા સુબા છે, મનની દ્વારિકાના કે ગામના. હા પણ લખો ને, પણ સ્લાઇડ તો એમને મત છે, તમે બોલતા જ જાવ સમય આગળ આગળ. હા પણ તું હું બોલું છું એમ લખસ તું કે સ્લાઇડ માંથી જોઈને લખો છો? સ્લાઇડ માંથી જોઈને લખો છો, પણ તમે બોલો ને સ્લાઇડ માં જોઉં ને પછી મિસ્ટેક થઈ જાય છે. ઓકે વાંધો નહીં. ચાલો ત્રીજી ખાલી જગ્યા, બીજી લખાઈ ગઈ તારે ફેઝન. ચાલો હાલો, ત્રીજી ખાલી જગ્યા મનની દ્વારિકાના. ઓકે, ચોથી ખાલી જગ્યા, હેલો, પાડિયા કે લુચિયા, બે ઓપ્શન છે. હરિએ ગોપીના આંસુને લુછ્યા જરી. ચાલો એની પછી પાછું, ગોપીએ ખાલી જગ્યાનું આંધણ મેળવ્યું હતું તેના માટે સંસાર કે સંસાર સંસાર કે સંસાર બે માંથી કયું આવશે? હા બી નું આવે, કંસાર આવે. સંસાર માટે કઈ આંધણ નતું મૂક્યું, એને વિસ્તરણ કરવા માટે તે છે ઈ આંધણ મૂક્યું હતું. ચાલો લખાઈ ગઈ ફેઝાન, પાંચ ખાલી જગ્યા. ઓકે સારું, ચાલો અહીંયા આગળ છે આપણો લેક્ચર છે, સ્ટોપ કરીએ છીએ, બાકીનું મંડે. ઓકે સારું, ચલો બોયસ લેફ્ટ થાઉં છું હું, તૈયારી કરજો એક્ઝામની.